વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ પાંચ નો પ્રશ્ન એક જોઈએ નીચેના માંથી કઈ પ્રતિકૃ કૃતિઓ લંબરેખા દર્શાવે છે લંબ રેખા બરાબર તો લંબરેખા એ આપણા માટે કેવો શબ્દ છે નવો શબ્દ છે તો કે લંબરેખા કોને કહેવાય એ જોઈએ કે જો બે રેખાઓ એવી રીતે છે કે જેમના દ્વારા રચાતો ખૂણો કેટલા અંશનો હોય નેવો અંશનો હોય તો તે બે રેખાઓ એકબીજાને પરસ્પર કેવી કહેવાય લંબ રેખાઓ કેવાય કે આ બે રેખા એક રેખા છે અને એક બીજી આ આ આ આ રેખા 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 છે 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 બરાબર બે બે તો ખૂણો બનાવ્યો છે તો આ બંને રેખાઓ એકબીજાની કેવી છે લંબ રેખાઓ છે એવું કહી શકાય તેને સંકેત કેમ લખાય લંબ રેખાનો તો કે ઊંધો ટી આ એનું શું છે સંકેત છે બરાબર છે પોસ્ટકાર્ડ ની પાસ પાસેની બે રેખાઓ છે એટલે બે ધારો છે બરાબર છે તો એ શું હોય એકબીજાની લંબ લંબરેખાઓ હોય છે કારણ કે આપણે પોસ્ટ કાર્ડ જોઈએ અથવા કોઈ કંપાસ બોક્સ જોઈએ જો આ કંપાસ બોક્સ છે બરાબર છે અહીંયા ગોળમાં આપેલો છે પણ આપણે સીધામાં હોય તો સીધી પટ્ટી આ રીતે એક રેખા હોય એક રેખા અહીંયા જે અંશનો ખૂણો બને છે કેટલા અંશનો બને છે નેવો અંશનો બને છે તો એક આ બે ધારે એકબીજાને કેવી કહેવાય લંબ લંબરેખાઓ કહેવાય જે રીતે કોઈ પાઠ્યપુસ્તક લઈ લો અથવા બુક લઈ લો તો કે જો આધાર આ રેખા અને આ રેખા બંનેનો જે આ ખૂણો બને છે કયો બને છે નેવું અંશ નો બને છે તો આ બંને રેખાઓ શું કહેવાય કહેવાય લંબ બરાબર છે હવે આપણે આગળ વિસ્તૃત માહિતી જોઈએ જુઓ પ્રશ્ન એકમાં આકૃતિ આપેલી છે પ્રતિકૃતિઓ લંબરેખાઓ દર્શાવો બરાબર છે અહીંયા તમને જે કંઈક આપેલું છે એના પરથી આપણે કહેવાનું છે લંબરેખાઓમાં છે કે નહીં બરાબર છે પ્રથમ શું કહે છે ટેબલની સપાટીની પાસ પાસેની બાજુઓ બરાબર ટેબલ તમે જોયું હોય છે તો એક રેખા હોય અને એક રેખા ખૂણો પડતો હોય છે તો આ ખૂણો નેવો અંશનો પડે છે બરાબર છે હા તો એ શું કહેવાય ટેબલ ની ઉપરની પાંચ પાસેની બે બાજુ પર લંબરેખાનું શું છે ઉદાહરણ છે તો અહીંયા હા લખી શકાય કે ભાઈ ટેબલની સપાટીની પાંચ પાસેની બાજુઓ લંબરેખાનું શું છે ઉદાહરણ છે તો અહીંયા લખી નાખવાનું કે લંબરેખાનું ઉદાહરણ છે બરાબર છે આગળ જુઓ રેલવે ટ્રક પાટા રેલવે ટ્રક પાટા તમે જોયા છો સીધા જ હોય છે ક્યાંય ભેગા થાય નહીં તો કે રેલવે ટ્રક પાટા છે બરાબર રેલવે ટ્રેક હોય એના પાટા છે ક્યારેય એકબીજાને મળે નહીં એટલે આ ઉદાહરણ છે લંબરેખાનું ઉદાહરણ નથી તો અહીંયા લખવાનું લંબરેખાનું ઉદાહરણ નથી બરાબર છે સી શું કહે છે મૂળાક્ષર એલની રચના દર્શાવતો રેખા ખંડ મૂળાક્ષર એલ કેમ લખાય આ રીતે આપણે લખી શકીએ ઊભી ઉભી લીધી પછી અહીંયા જે ખૂણો પડે છે કેટલા અંશનો દેખાય છે તમને અંશનો દેખાય છે એનો મતલબ એમ કે મૂળાક્ષર એલ ની રચના છે એ શું છે લંબરેખાનું ઉદાહરણ છે તો અહીંયા લખવાનું લંબરેખાનું ઉદાહરણ છે બરાબર છે પછી છે મૂળાક્ષર વી ડીમાં શું કહે કે મૂળાક્ષર વી તો મૂળાક્ષર વી આ રીતે લખાય છે બરાબર છે અહીંયા નેવો અંશનો ખૂણો બનતો નથી એનો મતલબ એવો છે કે મૂળાક્ષર વી એ લંબરેખાનું ઉદાહરણ નથી તો અહીંયા લખવાનું લંબરેખાનું ઉદાહરણ નથી બરાબર છે જુઓ પ્રશ્ન બે રેખાખંડ ખંડ પી ક્યુ એ રેખાખંડ એક સ્વાય ને લંબ રેખાખંડ છે રેખાખંડ ખંડ પી ક્યુ અને રેખાખંડ એક્સ વાય એ બિંદુ એ છેદે છે ખૂણો પીએ વાય નું માપ કેટલું હશે એ આપણે શોધવાનું છે તો જુઓ અહીંયા આકૃતિ આપી છે આપણને જુઓ આ આકૃતિ બરાબર છે શું કહે છે રેખાખંડ પી ક્યુ તો આ આકૃતિ છે અહીંયા છે માની લો કે આ રેખાખંડ પી ક્યુ છે બરાબર પછી શું કે રેખાખંડ એક્સ વાય તો આ એક્સ અને આ વાય આ બંને રેખાખંડો બની ગયા એકબીજાને લંબ રેખાખંડ છે તો નેવું અંશના ખૂણા બને છે ઓકે આપને જવાબ ખબર પડી ગઈ રેખાખંડ ને એ બિંદુમાં છેદે છે આ જે બિંદુ છે છે કયું બિંદુ બિંદુ એમાં છેદે છે હવે ખૂણો પી એ વાય કયો પી એ વાય એટલે આ ખૂણો છે કેટલા અંશનો છે એનું માપ એટલું છે તો સ્વાભાવિક છે તમને બધાને ખબર હોય કેટલા અંશનું હોય લંબરેખા ખંડ હોય તો નેવું અંશનું હોય તો અહીંયા લખી નાખવાનું બરાબર છે કે ખૂણો પી એ વાય નું માપ બરાબર નેવું અંશ અથવા તમને આ પણ ખૂણો કે પીએ એક્સ તો પણ કેટલાનું થાય નેવું થાય એક્સ એ ક્યુ તો પણ કેટલાનું થાય નેવું નું થાય બરાબર છે ને ક્યુ એ વાય તો પણ કેટલાનું થાય નેવું નું થાય કેમ નેવું નું થાય કારણ કે બે બંને રેખાખંડો પી ક્યુ અને રેખાખંડ એકસો એકબીજાને શું છે લંબ રેખાખંડો છે બરાબર અહીંયા તમારે વિગતવાર લખવું હોય તો લખી શકાય કે રેખાખંડ ખંડ પી ક્યુ અને રેખાખંડ ખંડ એક્સ વાય બિંદુમાં છેદે છે એ બિંદુમાં છેદે છે અને એકબીજાને લંબ રેખાખંડ છે તેથી બે કાઠ ખૂણિયા છે બરાબર છે ને આપણે કંપાસ પેટીમાં તેમના કોર્નર પર રચાતા ખૂણા માપ કેટલું હશે શું તેમના કોઈ એક ખૂણા માપ સરખું છે તો આપણે જોઈએ તમે બધાએ જોયા જ છે આ એક છે અને આ બે આ બે આપણા કંપાસ બોક્સની અંદર આવે છે સાધનો બરાબર અહીંયા દોરેલા છે હવે શું કહે છે કોઈ બે ખૂણા નું માપ એક સરખું છે તો જે જે આ આ ખૂણ કંપાસ બોક્સ નું સાધન આવે છે ને એક સાઈડ અણીવાળું લાંબુ તો આના ત્રણેય ખૂણાઓ કેવા હોય છે અલગ અલગ છે બરાબર એટલે આ સાધનનું માપ એક સરખું નથી એટલે કે બે ખૂણાનું માપ એક સરખું નથી અહીંયા લખવું પડે બે ખૂણાનું માપ સરખું નથી જ્યારે આ બે ખૂણા છે એનું માપ કેવું છે સરખું છે બરાબર છે તો કઈ આ ખૂણો અને ખૂણો આ બરાબર બેનું માપ ક છે તો આ સાધનનું બે ખૂણાનું માપ સરખું છે બરાબર છે આ ઉપરાંત જોવું હોય

એક ખૂણો નેવું અંશનો છે તેથી બંને કાટ ખૂણિયા એક ખૂણો નું માપ સરખું છે બરાબર છે આગળ જોઈએ પ્રશ્ન ચાર નીચેની આકૃતિનું અવલોકન કરો રેખા એ રેખા લંબ છે આ આકૃતિ દોરીને જ આપેલી છે અને શું કહે છે આ આડી રેખા તમને જે દેખાય છે બરાબર રેખા એલ છે અને આ આકૃતિ તમને જે રેખા દેખાય છે રેખા એમ છે તો એકબીજાને લંબ છે જો એને એવું અંશના ખૂણા બને છે તો કે હા તો એકબીજાને લંબ છે હવે આપણે શું સાબિત કરવાનું છે કે સી ઇ બરાબર ઈજી છે એટલે કે બે નું માપ સેમ છે તો ચલો જોઈએ આપેલી આકૃતિ પરથી આપણે શું જણાય છે તો જુઓ કે આપેલી આકૃતિ તમે જુઓ તો બધાનું માપ એક એક સેમીનું છે બરાબર છે તો આપણે લખી શકાય કે આપેલી આકૃતિ પરથી જણાય છે કે સી બરાબર છે સી ઈ એટલે કે આ સી અને ઈ આ બે સી ઈ બરાબર સીડી પ્લસ ડી અને ઈ બરાબર છે કેમ આપણે એમ લખ્યું કારણ કે બંનેનું માપ કેવું છે સરખું છે તો અહીંયા આપણે લખી શકાય કે સીડી બરાબર ડીઈ બરાબર એક એકમ બરાબર અથવા એક છે જે લખવું હોય તે આ રીતે લખી શકાય તો આનું એક એકમ છે પ્લસ આનું પણ એક એકમ છે એટલે કેટલા થયા બે એકમ થયા ઓકે એ જ રીતે આપણે આગળ જોઈ શકીએ છીએ આ રીતે જુઓ હવે ઈ જી ઈ અને જી જોવો આકૃતિમાં અહીંયા છે ઈ અને જી આ બે નું માપ આપણે શોધીએ ઈ બે નું માપ કેટલા સેમી થાય તે જોઈએ ઈ એફ એટલે કે આ ઈ અને આ એફ બે વચ્ચે કેટલો એક એકમ છે અને એફ અને જી એ બે વચ્ચે પણ કેટલો છે એકમ છે પ્લસ એફ જી એટલે કે એક પ્લસ એક કેમ આવું લખ્યું તો કે ઉપર આપણે જેમ લખ્યું બરાબર છે એક એકમ તો એક વત્તા એટલે કેટલા થાય બે થાય તો બંનેમાં સરખું છે આ અહીંયા બે એકમ આ સાઈડ બે એકમ બરાબર એનો મતલબ એવો થાય કે સી ઈ બરાબર ઈ જી બરાબર છે આગળ જોઈએ શું બી માં શું કહેશ કે શું પીઈ એટલે કે રેખાખંડ પી એ રેખાખંડ પી ઈ એ રેખાખંડ સીજી નું દ્વિભાજક છે તો આપણે જોઈએ આપણે એમાં શું સાબિત કર્યું કે ભાઈ સી ઈ બરાબર શું થતું હતું બરાબર છે સી ઈ બરાબર ઈ જી થતું હતું બરાબર છે આપણે સાબિત કર્યું આ ઉપરાંત બીજું શું હતું કે કયા કયા બિંદુઓ તો કે બિંદુઓ સી ઈ એફ બરાબર આ બધા જ બિંદુઓ એક જ રેખા પર આવેલા છે આપણે આગળ રેખા જોઈ હતી ને એક જ રેખા પર આવેલા છે જુઓ અહીંયા આપણે આકૃતિમાં જોયું હતું સી ઈ એફ બધા બિંદુઓ એક જ રેખા પર આવેલા છે બરાબર છે તો આપણે બિંદુ ઈ એ સીજી નું મધ્ય બિંદુ છે જુઓ તો આકૃતિમાં જોઈએ બરાબર રેખાકણ સીજી નું મધ્ય બિંદુ છે બરાબર છે જુઓ અહીંયા સી અને અહીંયા જી એ બે નું મધ્ય બિંદુ કયું છે ઈ છે તો કે હા તો આમ આપણે કહી શકીએ કે પીઈ કે રેખાખંડ પીઈ એ રેખાખંડ જી નો શું છે દ્વિભાજક છે બરાબર છે આગળ જોઈએ સી સી માં શું કહે છે કે રેખાખંડ પીઈ લંબ દ્વિભાજક બનતો લંબ એટલે આપણે જે ટી બનાવીએ છીએ ને એમ બરાબર છે રેખાખંડ પીઈ લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડ શોધી કાઢો એવા બે રેખાખંડો આપણે શોધી કાઢવાના છે બરાબર છે તો માં પ્રથમ શોધી કાઢી આપણે જુઓ કયો આવશે પીઈ રેખાખંડ ખંડ એ ડીએફ હું હમણાં આકૃતિમાં સમજાવું છું ડીએફ સીજી અને બી એચ નો લંબદ્વિભાજક છે કેવો અંશના ખૂણા બનાવે છે વચ્ચેથી રેખા જાય છે તારે બરાબર કયા કયા છે આપણે બે કીધે આપણે ત્રણ રેખાખંડ્યા ડીએફ રેખાખંડ સીજી અને રેખાખંડ બી એચ ચલો આકૃતિમાં જોઈએ જુઓ આકૃતિમાં શું કીધું છે રેખાખંડ પીઈ આ રેખાખંડ પીઈ છે બરાબર છે હવે એનો લંબ દ્વિભાજક એટલે બે સરખા ભાગ પાડતા હોવા જોઈએ બરાબર છે તો જો પેલા આપણે કયું કીધું હતું તો કે ડીએફ કીધું હતું ડી અને એફ બંને વચ્ચે અંતર સરખું છે એક એક એકમનું તો એક રેખાખંડ કયો થાય ડીએફ થાય બીજું રેખાખંડ કયો વચ્ચે કીધો છે આપણને બીજું રેખાખંડ આપણે કીધું છે સીજી તો આ રેખાખંડ સી અને રેખાખંડ જી આ બંને વચ્ચે પણ એકમ સરખું છે જો અહીંયા બે એકમનું અંતર છે તો અહીંયા પણ કેટલા એકમનું અંતર છે બે એકમનું અંતર છે આ ઉપર આપણે ત્રીજો પણ શોધો કયો બી અને એચ રેખાખંડ બી એ આમાં પણ અંતર સરખું છે એક બે ને ત્રણ એકમ નો અહીંયા એક બે ને ત્રણ એકમનો બરાબર આપણે બે શોધવાના દ્વિભાજકો શોધ્યા એનો મતલબ એવો કે રેખાખંડ પીઈ નો લંબદ્વિભાજક ત્રણ રેખાખંડ કયા કયા છે એમ તો ચાર પણ થઈ શકે આ પણ અહીંયા એ કોઈ આપેલો નથી જો અહીંયા આપેલો હોત તો ચાર આપણે બનાવી શકત બરાબર છે અહીંયા કદાચ એકમ નો અંતર મૂકીએ અને આગળ કંઈક આપ્યું હોત તો આપણે બે કીધા હતા આપણે ત્રણ બનાવ્યા તો લંબદ્વિભાજક કયો કયો થાય રેખાખંડ ડીએફ રેખાખંડ સીજી અને રેખાખંડ બી એચ બરાબર છે આગળ જોઈએ જુઓ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ છ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ છ માં આપણે આગળ જોતા પહેલા ત્રિકોણ વિશે જાણીએ ત્રિકોણ વિશે તમે ધોરણ પાંચમાં ઘણું બધું શીખી ગયા છો બરાબર તમને ખબર જ છે કે ત્રણ રેખાકંડોથી બનતી બંધ આકૃતિને શું કહેવાય છે ત્રિકોણ જો અહીંયા જોઈએ આ એક રેખાખંડ આ બે રેખા ખંડ અને ત્રણ રેખા ખંડ બરાબર ત્રણ ખૂણાઓ બાજુ આ એક બાજુ બે બાજુ અને ત્રણ બાજુ અને ત્રણ ખૂણાઓ કયા એક બે અને ત્રણ ત્રણ ખૂણાઓ હોય છે બરાબર છે તો આપણે બાજુના આધારે ત્રિકોણના પ્રકાર અને ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર જોવાના છે તો જુઓ એમાં શું કહે છે જે ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી હોય છે મતલબ અહીંયા તમને કોઈ ત્રિકોણ આપેલો હોય બરાબર અને ત્રણેય બાજુનું માપ કેવું હોય સરખું હોય તો એને કેવો ત્રિકોણ કહેવાય સમ બાજુ ત્રિકોણ કહેવાય શું કહેવાય સમ બાજુ ત્રિકોણ હવે અહીંયા એવું કીધું હોય છે આ ઉપરાંત બે બે બાજુનું માપ સરખું હોય ને એક બાજુનું માપ સરખું ન હોય તો એને શું કહેવાય બે બાજુનું માપ સરખું હોય ને એક બાજુનું માપ સરખું ન હોય જે ત્રિકોણમાં તો એને સમ દ્વિ બાજુ ત્રિકોણ કહેવાય કેવો બાજુ કહેવાય સમ દ્વિ બાજુ ત્રિકોણ અને ત્રણેય બાજુનું માપ અલગ અલગ હોય બરાબર છે તો એને શું કહેવાય વિષમ બાજુ ત્રિકોણ કહેવાય શું કહેવાય વિષમ બાજુ ફરીથી બાજુઓના આધારે ત્રિકોણના ત્રણ પ્રકાર પડે છે સમ બાજુ વિષમ બાજુ અને સમ બાજુ સમ બાજુ એટલે ત્રણેયનું માપ સરખું હોય બાજુનું બે બાજુનું માપ સરખું હોય તો સમ દ્વિ બાજુ અને ત્રણેય બાજુનું માપ અલગ હોય તો વિષમ બાજુ સમજ પડી ગઈ આપ તો એ સ્વાધ્યાયમાં જોશું આ ઉપરાંત ખૂણાને આધારે પણ ત્રિકોણના ત્રણ પ્રકાર પડે છે બરાબર છે ખૂણાને આધારે લઘુકોણ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ કઈ રીતે તો કે નેવું કરતા દરેક ખૂણો કેવો હોય નાનો હોય જે ત્રિકોણની અંદર નેવું અંશ કરતા દરેક ખૂણો નાનો હોય તો શું કહેવાય લઘુકોણ આપણે ખબર જ છે કે લઘુકોણ એટલે નેવું અંશના માપ કરતા નાનો ખૂણો એટલે કે ત્રિકોણનો દરેક ખૂણો નેવું અંશ કરતા નાનો હોય તો લઘુકોણ જે ત્રિકોણનો એક ખૂણો કેવો હોય કાટખૂણો ખૂણો હોય એટલે કે નેવું અંશનો હોય તો એને શું કહેવાય કાટકોણ ત્રિકોણ અને જે ત્રિકોણમાં એક ખૂણો નેવું અંશ કરતા વધુ હોય તો એને શું કહેવાય ગુરુકોણ ત્રિકોણ બરાબર છે આમ તો કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા બે ખૂણા તો કેવા હોય લઘુકોણ હોય જ તે એટલા માટે યાદ રાખવાનું કે ત્રણેય ખૂણાઓ નેવું અંશ કરતા નાના હોય ને તો જ લઘુકોણ ત્રિકોણ કહેવાય બરાબર બાકી બે ખૂણા તો નાના આવવાના જ છે નેવ નો ખૂણો હોય તો કાટકોણ ત્રિકોણ ત્રણેય ખૂણા નેવ અંશ કરતા નાના હોય તો લઘુકોણ ત્રિકોણ ને કોઈ પણ એક ખૂણો નેવ અંશ કરતા મોટો હોય તો ગુરુકોણ ત્રિકોણ બરાબર છે હવે સ્વાધ્યાય જોઈએ જુઓ પ્રશ્ન એક નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ આપો કે નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ આપો આપણે નામ આપવાના છે ખાલી શું પ્રથમ એમાં શું કહે છે સાત સેમી આઠ સેમી અને નવ સેમી સાત સેમી આઠ સેમી ને નવ સેમી બાજુવાળા માપ ધરાવતો ત્રિકોણ ત્રણેના માપ સરખા લાગે છે તમને તો કે ના ત્રણેયના માપ અલગ અલગ છે એનો મતલબ એવો છે ત્રિકોણ કેવો કહેવાય અલગ અલગ હોય તો વિષમ બાજુ તો લખવાનું આ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ છે શા માટે તો લખવાનું કે ત્રણેય બાજુના માપ અલગ અલગ છે બરાબર છે ચલો બી જોઈએ બી માં શું કહે છે ત્રિકોણ ABC માં જેમાં એ બરાબર આઠ પોઈન્ટ સાત સેમી એસી બરાબર સાત સેમી અને બીસી બરાબર છ સેમી છે હવે જુઓ આ ત્રિકોણમાં માં આપણે કેવું કીધું છે એ બરાબર આઠ પોઈન્ટ સાત સેમી એસી બરાબર સાત સાત સેમી અને બીસી બરાબર છ સેમી આમ તમને ત્રિકોણ આપેલો છે બરાબર છે સાત છે અલગ અલગ માપ થઈ ગયું છે ત્રિકોણ છે વિષમ બાજુ ત્રિકોણ છે શું છે વિષમ બાજુ ત્રિકોણ છે અને આમાં પણ તમે કારણ શું લખી શકો છો કારણ કે ત્રણેય બાજુનો માપ કેવા છે અલગ અલગ છે આગળ જોઈએ સી સીમાં શું કહે છે કે ત્રિકોણ પી ક્યુ આર કે જેમાં પીક્યુ બરાબર ક્યુ આર બરાબર આર બરાબર પાંચ એનો મતલબ એવો છો કે પીક્યુ બરાબર પાંચ સેમી છે ક્યુઆર બરાબર પણ પાંચ સેમી અને પી આર બરાબર પણ પાંચ સેમી આ બધા બરાબર શું છે પાંચ પાંચ સેમી છે તો પાંચ પાંચ સેમી છે ત્રણેય બાજુનું માપ સરખું છે હવે ત્રણેય બાજુનું માપ સરખું હોય તો કયો બાજુ ત્રિકોણ કહેવાય તો શું કહેવાય સમ બાજુ ત્રિકોણ કેવો બાજુ કહેવાય બાબાજુ ત્રિકોણ બરાબર છે શું લખવાનું કે આ ત્રિકોણની બાજુના માપ સરખા છે બરાબર છે આગળ જોઈએ ડીમાં શું કહે છે કે ત્રિકોણ ડીઈ એફ કે જેમાં માપખુણો ડી બરાબર નેવું અંશ જો એકદમ ઈઝી છે મેં તમને ખૂણાના પ્રકારમાં કે જે ત્રિકોણનો એક ખૂણો કાટ ખૂણો હોય તેને કેવો ત્રિકોણ કહેવાય કાટકોણ ત્રિકોણ કહેવાય તો આ કેવો ત્રિકોણ કહેવાય કાટકોણ ત્રિકોણ છે અહીંયા લખવું હોય તો તમે વિગતવાર લખી શકો છો કે આ ત્રિકોણનો એક ખૂણો કાટ કોણ છે અથવા કાટ ખૂણો છે બરાબર છે આગળ જોઈએ ઈમાં શું કહે છે ત્રિકોણ એક્સ વાય જેડમાં માપ ખૂણો વાય બરાબર નેવું અંશ અને એક્સ વાય બરાબર વાય જેડ એટલે શું કહે છે કે ખૂણો નેવું અંશનો છે અને એક્સ વાય અને વાય જેડ બંને બાજુના માપ કેવા છે સરખા છે હવે જુઓ અહીંયા એક તો નેવું અંશનો છે જ પણ બીજું શું કીધું છે કે એક્સ વાય અને વાય જેડ બે બાજુના માપ કેવા છે સરખા છે બરાબર છે તો આને કાઠ ખૂણો પણ છે અને બે બાજુના માપ સરખા પણ છે ત્રિકોણ કહેવાય ખબર છે ત્રિકોણ કહેવાય શું કહેવાય તો એ લખવાનું કે જો એક ખૂણો કાટખૂણો છે અને વળી બે બાજુના માપ કેવા છે સરખા છે તેથી આ ત્રિકોણ કેવો કહેવાય તો આ ત્રિકોણ કેવો કહેવાય સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ બરાબર છે આગળ જોઈએ જુઓ એફ માં ત્રિકોણ એલ એમ એન માં માપ ખૂણો એલ બરાબર ત્રીસ અંશ માપ ખૂણો એમ બરાબર સિત્તેર અંશ અને માપ ખૂણો એન બરાબર એસી અંશ નેવું અંશ કરતા બધા ખૂણા કેવા છે નાના છે નાના છે તો સ્વાભાવિક છે આ ત્રિકોણ કેવો હોય લઘુકોણ ત્રિકોણ છે તો કેવો ત્રિકોણ છે લઘુકોણ ત્રિકોણ છે કારણમાં તમે લખી શકો કે ત્રણેય ખૂણાઓ કરતા નાના અથવા ઓછા છે બરાબર છે આગળ જોવો પ્રશ્ન બે નીચેના જોડકા જોડો તમારા પાઠ્યપુસ્તક જોડકા આપેલા જ છે તમારે જોડવાના નથી પણ નીચે જવાબ લખવાના છે બરાબર છે અહીંયા હું કહું છું તમને જોડાઈ દઉં છું બરાબર છે જુઓ શું કહે છે પ્રથમ ત્રણ બાજુના સરખા હોય તો આપણને ખબર જ છે ત્રણેય બાજુના માપ સરખા હોય તો એને શું કહેવાય સમ બાજુ ત્રિકોણ અહીંયા લખીશ સમ બાજુ ત્રિકોણ વિભાગ જ નથી બાજુ હોય બે બાજુના સરખા હોય તો શું કહેવાય તો કે સમદ્રી બાજુ દ્રિ એટલે બે બરાબર સમદ્રી બાજુ ત્રિકોણ આગળ બધી જ બાજુના માપ ભિન્ન ભિન્ન એટલે અલગ તો બધી જ બાજુના માપ અલગ હોય તો કયો તે કોણ કહેવાય વિષમ બાજુ વિષમ બાજુ ત્રિકોણ આગળ જુઓ શું કહે છે ત્રણ લઘુકોણ હોય ત્રણેય ખૂણાઓ કેવા હોય લઘુકોણ હોય ત્રણેય ખૂણાઓ લઘુકોણ હોય તો કેવો ત્રિકોણ કહેવાય તો લઘુકોણ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ આગળ જુઓ શું કહે છે એક કાઠ હોય એક ખૂણો કાઠખુણો હોય તો કેવો કહેવાય કાટકોણ ત્રિકોણ આગળ એક ગુરુકોણ હોય તો કેવો કહેવાય ગુરુકોણ ત્રિકોણ બીજું શું કહે છે બે બાજુઓ સરખી હોય અને એક કાઠખુણો હોય હમણાં જ આપણે ઉદાહરણ જોયું કે બે બાજુઓના માપ સરખા હોય ને એક કાટકોણો હોય છે બરાબર છે તો એને કેવો ત્રિકોણ કહી શકાય કાટકોણ ધરાવતો સમજુ ત્રિકોણ શું કહેવાય કાટકોણ ધરાવતો સમદ્રી બાજુ ત્રિકોણ અથવા સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ બરાબર છે શું કહેવાય કાટકોણ ધરાવતો સમદ્રી બાજુ ત્રિકોણ બરાબર છે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ નીચે આપેલા ત્રિકોણોના નામ બે જુદી જુદી રીતે દર્શાવો અવલોકન કરીને તમે ખૂણાના પ્રકાર વિશે નિર્ણય કરી શકો છો તો એકદમ ઈજી છે બરાબર છે આપણે ખબર હોવી જોઈએ ત્રિકોણના કેટલા પ્રકાર છે બાજુઓના આધારે અને ખૂણાઓના આધારે એટલે તમે ફટાફટ જવાબ આપી શકો છો જો પ્રથમ આકૃતિ છે એમાં શું કહે છે આઠ સેમી પાંચ સેમી અને પાંચ સેમી ત્યાં બંને બાજુના માપસરખા છે તો કયો ત્રિકોણ કહી શકાય બંને બાજુના માપસરખા હોય તો તો કે તમે એમ કહો સમદ્રી બાજુ ત્રિકોણ ઓકે તો પેલામાં લખી શકાય સમજુ ત્રિકોણ કેમ લખી શકાય બે બાજુના માપ સરખા આપણે એક રીતે લખ્યું હવે બીજું નામ દેવું હોય તો એને આ ત્રિકોણ ને તો ખબર છે બે બાજુના માપ સરખા છે ઉપરાંત જુઓ ત્રણે ખૂણાઓ કેવા છે લઘુકોણ છે કેવા છે લઘુકોણ છે અને આ બંને ખૂણાનું તમને માપ સરખું બતાવેલું છે બરાબર છે એટલે કે ત્રણેય ખૂણાઓ લઘુકોણો છે તો લખી નાખવાનું અહીંયા બીજો કયો કોણ કહી શકાય લઘુકોણ ત્રિકોણ બરાબર છે લખવાનું ત્રણેય ખૂણાનું માપ નેવું અંશ કરતા નાનું બરાબર છે હવે વિગતવાર આ બે હું લખીશ નહીં તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને તમારે ઘરે લખવાનું છે કારણ કે આની ચર્ચા આપણે પ્રશ્ન એક અને પ્રશ્ન બે માં કરી જ છે જો બે નંબર બી આકૃતિ કહી છે બી આકૃતિ તમને શું કહે છે જો એકમાં સત્તર માપ છે એકમાં પંદર સેમી માપ છે અને એકમાં આઠ માપ છે ત્રણ માપ કેવા છે જુદા જુદા છે હવે જુદા જુદા છે એટલે કયો બાજુ ત્રિકાણું હોય તો કે વિષમ બાજુ તો અહીંયા લખી શકાય વિષમ બાજુ ત્રિકોણ આ બાજુને આધારે થયો હવે ખૂણાને આધારે તમારે કેવો હોય તો કઈ રીતે તમે કહી શકો જુઓ તો તમને આ ત્રિકોણ ની અંદર કઈ દેખાય છે તો કે હા મનેવું અંશનો ખૂણો દેખાય છે ઓકે નેવું અંશનો ખૂણો છે તો કયો ત્રિકોણ કહેવાય તો તમે એમ કહેશો કાટકોણ ત્રિકોણ તો અહીંયા શું લખવાનું બીજામાં બીજું નામ કાટકોણ ત્રિકોણ બરાબર છે એ જ રીતે હવે સી જુઓ સી માં તમને ખૂણો આપેલો છે તમે ખૂણાને જોતા જ ખબર પડી જાય કે એક ખૂણો કેવો છે મોટો છે મોટો છે એટલે કે ગુરુકોણ છે તો કયો ત્રિકોણ છો ગુરુકોણ ત્રિકોણ છો વળી આમાં બે બાજુના માપ સરખા પણ દેખાડે છે જુઓ અહીંયા સાત સેમી અને આ સાત સેમી તો બે બાજુના માપ સરખા છે એટલે શું કહેવાય સમદ્રે બાજુ ત્રિકોણ બરાબર છે તો સી માં શું આવશે સમ બે બાજુના માપ સરખા એટલે સમદ્રે બાજુ ત્રિકોણ અને એક ખૂણો ગુરુકોણ છે એટલે કયો થાય ગુરુકોણ ત્રિકોણ આ બાકીના ત્રણ ખૂણા છે એના માપ હું તમને કહી દઉં છું બરાબર એટલે કે કયા પ્રકારનો ખૂણો છે એ પણ હું કહી દઉં છું તમારે માત્ર લખવાનું છે જુઓ ડી માં શું કહે છે દસ સેમી અને દસ સેમી બે બાજુના માપ સરખા છે એટલે કયો ત્રિકોણ કહેવાય અને બે બાજુના માપ સરખા હોય તો કે સમય બાજુ બરાબર આ સમદ્રી બાજુ ત્રિકોણ છે કેવું અંશનો તો શું કહેવાય કાટકોણ ત્રિકોણ અથવા એમ પણ લખી શકાય સમુદ્રી બાજુ આગળ જુઓ ઈ માં શું કહે છે પાંચ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ બે અને પાંચ પોઈન્ટ બે ત્રણે બાજુના માપ કેવા છે સરખા છે સરખા છે તો શું કહેવાય સમ બાજુ ત્રિકોણ ત્રણેય બાજુના માપ સરખા હોય બરાબર તો ત્રણેય ખૂણા પણ કેવા દેખાય લઘુકોણ જોઈએ બરાબર છે ત્રણેય ખૂણા કેવા હોય લઘુકોણ ત્રિકોણ કહેવાય ત્રિકોણ પણ કહી શકાય લખી છું બરાબર અને લાસ્ટમાં જો એક ખૂણો તમને કેવો દેખાય છે મોટો દેખાય છે એટલે કયો કોણ કહેવાય ગુરુકોણ કહેવાય એટલે ગુરુકોણ ત્રિકોણ કહેવાય આ ઉપરાંત બધી બાજુના માપ કેવા છે નવ સેમી પાંચ પોઈન્ટ બે સેમી ના દસ સેમી અલગ અલગ છે તો કયો અલગ એટલે એટલે આ વિસમ બાજુ એક વિસમ બાજુ ત્રિકોણ અને એક ગુરુકોની મદદથી ત્રિકોણની રચના કરો દિવાશળીની મદદથી ત્રિકોણની રચના કરો કેટલાક ત્રિકોણો અહીં દર્શાવેલા છે અહીંયા તમને જે ત્રિકોણ દેખાય છે એ ત્રિકોણો દિવાસળીથી ચોંટાડેલા છે એવું તમારે માનવાનું છે તમે જ સળી દેખાય આ દિવાશાળીની એક સળી છે એવું તમારે માનવાનું બરાબર છે તો આ પાંચ મદદથી એક ત્રિકોણ છે આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ નવ દિવાશાળીની મદદથી એક ત્રિકોણ બનાવ્યો છે આ કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ પણ નવ દિવાશળ મદદથી ત્રિકોણની અંદર ત્રિકોણ બનાવેલો છે તો તમારે આ જ રીતે આ પ્રવૃત્તિ ઘરે કરવાની છે બરાબર છે કઈ રીતે તો પેલા ત્રણ દિવાસળી લેવાની એનો ત્રિકોણ બનાય બને છે કે નહીં જોવાનું તો હું અહીંયા તમને સિમ્પલ આઈડિયા આપી દઉં છું કે ત્રણ દિવાશળીનો તો ત્રિકોણ બને આ રીતે બરાબર આ ત્રણ દિવાસળીનો ત્રિકોણ બરાબર છે તમારે દોરવાનું નથી પણ તમારે દિવાસળી ચોંટાડવાની છે ચાર દિવાસલી ત્રિકોણ બને તો ચાર દિવાશલી ત્રિકોણ બને નહીં બરાબર છે આગળ પાંચ દિવાસલી તો કે પાંચ દિવાસલી બની શકે કઈ રીતે બની શકે તો જુઓ એક આ એક દિવાસળી મેં લીધી દિવાસળી આ ચોથી દિવાસળી અને અહીંયા પાંચમી દિવાસળી બરાબર છે દિવાસલી માપ એક સરખું એટલે ત્રિકોણ તમારે વ્યવસ્થિત જ બનશે અહીંયા મારી દોરવામાં થોડુંક લાંબા ટૂંકું થાય બરાબર છે પછી છે છ દિવાસલી તો છ દિવાસલી બને તો કે હા છ દિવાસલી પણ બને શું બને તો ક્યાં એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર છે આ તો છ દિવાસનો પણ ત્રિકોણ બને કહેવાય તો કયા કયા દિવાસળીનો ત્રિકોણ બનશે ત્રણ દિવાસળીનો પાંચ દિવાસળીનો છ દિવાસળીનો એકસ્ટ્રા તમારે નવ દિવાસળીનો પણ બનાવવાનો છે અને આ બધી દિવાસળી તમારે ચોપડાની અંદર ચોટાડવાની છે બરાબર છે આ સ્વાધ્યય આપણું પૂરું થાય છે વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો